હિંમતનગરના છાપરિયામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, સ્થિતિ તંગ. જિલ્લા એસપીએ કહ્યું ઘટનામાં પોલીસને પણ ઈજા. ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, શકરપુરા વિસ્તારની ઘટના. ઈએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર. શાંતિપૂર્ણ માહોલમાં એલઆરડીની લેખિત પરીક્ષા પૂર્ણ. 10,988 જગ્યા માટે 2,95,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. ઇન્દ્રાડ ગામેથી 13,77,000નો વિદેશી દારૂ ઝડપ્યો. રાજ્યમાં આજે વિકાસ કાર્યોનું લોકાર્પણ. નડાબેટ સીમા દર્શનનું ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ, તો એનડીડીબીની નવીન કચેરીનું ઉદઘાટન. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જગતમંદિર દ્વારકાના કર્યા દર્શન. માધવપુર મેળાનો શુભારંભ. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નરેશ પટેલ એક સામાજિક આગેવાન તરીકે કોઈ રાજકીય પક્ષમાં જોડાય તે સસ્પેન્ડ હજુ પણ યથાવત છે, અને તે પહેલા રાજકીય હલનચલન તેજ થઈ ગઈ છે. ગયા સપ્તાહે પણ અન્ય સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર ચાલ્યો. ફરી એકવાર આજે પણ બેઠક મળી ખોડલધામ કાગોડ ખાતે. આ સાથે અન્ય મુદ્દા ઉપર પણ ચર્ચા કરવાની છે. યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા, જેમની ધરપકડથી જે બાદ હવે વિદ્યાર્થીઓનું તેમનું સમર્થન મળ્યું છે, તેમના બચાવમાં વિદ્યાર્થીઓ આવ્યા છે, અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આ મામલા પર. અને સાથે અન્ય એક મુદ્દો જે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહ્યો છે અને લોકમુખે પણ સમાજમાં ચર્ચા રહ્યો છે, શિક્ષણ નીતિને લઈને. રાજ્યમાં ખરેખર શિક્ષણ નીતિને લઈને હાલ શું વિચારસરણી છે? સરકારી શાળાઓ હોય, વર્ગખંડો હોય, શું કયા પ્રકારની સ્થિતિ છે? અને ખાસ કરીને જ્યારે આમ આદમી પાર્ટી એક ત્રીજા પક્ષની જ્યારે વાતચીત થતી હોય છે, શું દિલ્હીનું મોડેલ શિક્ષણ નીતિનો મુખ્ય મુદ્દો રહેતો હોય છે? તે હવે કેટલું ગુજરાતમાં ખરો ઉતરશે આ મુદ્દો છે, શું ખરેખર ચૂંટણી માટે લડવા માટે મહત્વપૂર્ણ બની રહેશે, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો નરેશ પટેલની આ રાજકીય ઇનિંગ શરૂ થાય તે પહેલા સસ્પેન્સ હજુ યથાવત છે, પરંતુ આ પહેલા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કયા પક્ષમાં જશે તે સસ્પેન્સ હજુ યથાવત છે, પરંતુ આ પહેલા ક્યાંક જે મિટિંગો ચાલી રહી છે તે ક્યાંક ને ક્યાંક કંઈક સૂચવી રહ્યું છે. આજે પણ બેઠક યોજાઈ હતી, જ્યારે અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ. તેમનું કહેવું હતું કે નરેશભાઈ કોંગ્રેસમાં જોડાવા જોઈએ. આ પહેલાં પણ કોલી સમાજ સાથે બેઠક મળી હતી નરેશભાઈની, પરંતુ હવે પાટીદાર નેતા હવે ક્યાંક પ્રતીક્ષા થઈ રહી છે નરેશ પટેલને. હવે આખરે કોની પ્રતીક્ષા છે? થોડાક દિવસોમાં આ સસ્પેન્સનો પણ અંત આવી જશે. તમામ રાજકીય પક્ષોના પ્રયાસો છે તેમને પડખે લેવાય. તો આ જ મુદ્દા પર ચર્ચા કરીશું સીધો સંવાદમાં. અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. દિનેશભાઈ બાંભણિયા પાટીદાર નેતા છે, મેહરભાઈ પટેલ આમ આદમી પાર્ટી, પ્રફુલભાઈ ત્રિવેદી એસોસિએટ એડિટર છે મંતવ્ય ન્યૂઝના, સાથે સુરેશભાઈ બથવાર સામાજિક આગેવાન તરીકે તેઓ અમારી સાથે જોડાયા છે. આજે તેમની બેઠક પણ મળી હતી. સૌપ્રથમ તો પ્રફુલભાઈ આપને પૂછવા માગું છું, કયા પ્રકારે આ હાલના સમીકરણો એક તો આપ જોઈ રહ્યા છો, ઘણા દિવસોથી ચર્ચા વિચારણા છે, અને આ બેઠકો ખાસ કરીને મળી રહી છે. ગયા સપ્તાહે પણ બેઠક મળી, આજે પણ આ બેઠક, તમામ સમાજોને કે સાથે લઈને ચાલવાનો પ્રયાસ, આપનું શું મત? કુંજ, કોઈ રહસ્યમય ટીવી સિરિયલ કે કોઈ ડિટેક્ટિવ નવલકથા વાંચતા હોય તમને એમ લાગે કે હમણાં રહસ્ય ઉકેલાઈ જશે, અને એકદમ જ એમાં એક રસપ્રદ ટર્નિંગ આવે અને નવી જ પરિસ્થિતિ ઊભી થાય, એવું જ કંઈક નરેશભાઈ પટેલના છેલ્લા 3 મહિનાથી ચાલતી ચર્ચાઓ અને ગોસિપમાં છે. પહેલાં તેઓ આપમાં જોડાશે એવી વાત આવી, કેમ કે એમણે આપની કાર્યપદ્ધતિના વખાણ કર્યા હતા,
ત્યારબાદ ટર્નિંગ આવ્યું કે ના એવો તો કોંગ્રેસમાં જોડાવાના છે, કેમ કે જયપુર ગયા, રાજસ્થાનમાં તેમણે મિટિંગો કરી અને હવે તેઓને કોંગ્રેસના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરશે, અશોક ગેહલોત તેમને ખેંચી જશે એવી એક ચર્ચા ચાલુ થઈ. ત્યારબાદ એક નવો ટર્નિંગ આવ્યો કે તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે દિલ્હી જઈ આવ્યા અને ભાજપના નેતાઓ સાથે ચર્ચા થઈને હવે ભાજપમાં જવાનું નિશ્ચિત જ છે. દરમિયાનમાં ગઈકાલે એક સાંધ્ય અખબારે એવા અહેવાલો પ્રસિદ્ધ કર્યા કે કોંગ્રેસ અને આપ જોડાણ કરશે અને એના મુખ્યમંત્રીના ચહેરા તરીકે નરેશભાઈને ઉપસાવવામાં આવશે. એટલે રોજે રોજ એક નવો રંગ આ એક સ્ટોરીમાં ઉમેરાતો જાય છે, ક્લાઇમેક્સ આવવાનું થાય ત્યાં એક નવો ટર્નિંગ પોઈન્ટ આવી જાય છે. આજે જે મિટિંગની વાત કરી આપે એમાં એવું છે કે પહેલાં નરેશભાઈએ લેવા અને કડવા પટેલોને એકઠા કરી અને માત્ર પાટીદાર એવો એક મંત્ર લાવ્યા, ત્યારબાદ તેમણે કોળી સમાજ સાથે મિટિંગ કરી ગયા અઠવાડિયે અને આજે એમની ખોડલધામની અંદર દલિત સમાજ સાથે મિટિંગ હતી. એટલે એક સમીકરણ એવું મુકાઈ રહ્યું છે કે નરેશભાઈ જે કોઈ રાજકારણમાં જવાના, જે કોઈ પક્ષમાં જવાના હોય તે એક પાટીદાર નેતા તરીકે નહીં પણ એક સર્વપક્ષીય નેતા તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા માગતા હોય એવી એક ઇમેજ ઉપસી છે. જો કે એક એકદમ ઘસાઈ ગયેલો રૂઢ પ્રયોગનો ઉપયોગ કરવો હોય તો કહેવાય કે હજુ એ મગનું નામ મરી પાડતા નથી અને રાજકીય પક્ષો એમની સામે પ્રતીક્ષામાં બેઠા છે કે ક્યારે અમારા તરફ જોઈ અને નરેશભાઈ માથું હલાવે. સુરેશભાઈનો બી મત જાણી લઈએ. તેવો પણ આ બેઠકમાં જે વાતચીત થઈ આ બેઠકનો આખરે સાર શું નીકળ્યો? છે કે નરેશભાઈ પોતે માનવતાવાદી માણસ છે અને અમારી પાર્ટી દલિત સમાજના અગ્રણીઓ જે આજે સૌરાષ્ટ્ર કચ્છથી જે બધા લોકો આવ્યા હતા એ લોકોનો એવો ઉદ્દેશ હતો કે ભાઈ આપણે આ વખતે કોઈ માનવતાવાદી અને સજ્જન માણસ કોંગ્રેસમાં જોડાય અને જે 27-20 વર્ષથી જે લોકો પીડાય છે એ પીડામાંથી મુક્તિ આપવા માટે અમે આહ્વાન કરવામાં આવ્યા હતા કે તમે લોકો કોંગ્રેસમાં જોડાઓ અને સમગ્ર સમાજ, સમગ્ર જાતિ, સમગ્ર ધર્મના લોકો આપની સાથે રહેશે આવું અમારું ચોક્કસ માનવું છે. સુરેશભાઈ, આ બેઠકમાં આપને કેવું લાગ્યું વલણ, નરેશભાઈનું વલણ આપને કેવું લાગ્યું વાતચીત દરમિયાન? નરેશભાઈ એક સૌમ્ય અને સરળ માણસ છે, પાટીદાર સમાજના મોભી છે, તેમજ મધ્યમ અને નાના વર્ગનું ધ્યાન રાખવાવાળા માણસ છે. એટલે એ ઉપરથી અમને એવું લાગે છે કે એ ચોક્કસ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરશે. દિનેશભાઈ, આપનું મત જાણવા માંગુ છું. સસ્પેન્સ તો તમામ પક્ષો ખેંચવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ બેઠકો ચાલી રહી છે, તમામ સમાજના આગેવાનો સાથે બેઠક થઈ રહી છે, આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો? જો ભાઈ, ખોડલધામ એટલે તમામ લોકો માટેનું એક આસ્થાનું કેન્દ્ર અને પ્રતીક છે. ત્યાં ગુજરાતના તમામ સમાજના લોકો, તમામ આગેવાનો, રાજકીય પક્ષના આગેવાનો અથવા શ્રદ્ધાળુ લોકો ત્યાં રોજે આવતા હોય છે. નરેશભાઈનો એકચ્યુઅલી મેજોરિટી સમય શનિ રવિવારે નરેશભાઈ ત્યાં વધારે હાજર હોતા હોય છે, એટલે દરેક સમાજના લોકો ત્યાં આવીને વાત કરતા હોય છે. ઘણી વખત આને મીડિયા કે રીતે જોવો કે લોકોના સમક્ષ જોવો કે એક જ્યારે રાજકીય ચર્ચા ચાલી રહી છે તો એવું ગણી શકાય કે ભાઈ કોંગ્રેસવાળા આવે તો કોંગ્રેસની વાત આવે, આમ આદમી પાર્ટીવાળા આવે તો આમ આદમી પાર્ટીની વાત આવે, ભાજપવાળા આવે તો ભાજપની વાત આવે. આપણે આજથી 2-3 મહિનાને પૂર્વે પણ ભૂતકાળમાં જઈએ તો 11 વર્ષથી ત્યાં તમામ લોકો આવતા હોય છે. એટલે આ વખતે જે ચર્ચા થઈ રહી છે નરેશભાઈને રાજકારણમાં જોડાવાની, હું નરેશભાઈ સાથે બહુ નજીકથી કામ કરું છું, ઘણી સાથે જોડાયેલો છું, ઘણી બધી જગ્યાએ એની સાથે મિટિંગોમાં પણ હોઉં છું. મને ખ્યાલ છે ત્યાં સુધી અત્યાર સુધી કોઈ પણ જાતનો નિર્ણય લેવાયો જ નથી અને હાલના તબક્કે જે વાતચીત ચાલી રહી છે લોકો પોતાના અભિપ્રાય આપી રહ્યા છે કે નરેશભાઈ રાજકારણમાં જોડાવવું જોઈએ, પક્ષવાળા લોકો આમંત્રિત કરી રહ્યા છે, કોઈ પક્ષવાળા લોકો પોતપોતાના મંતવ્ય આપી રહ્યા છે. આ બધા પ્રશ્નો ઊભા થયા પછી એક એવો નિર્ણય કરવામાં આવ્યો કે પહેલાં એક સર્વે કરવામાં આવે કે નરેશભાઈ રાજકારણમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ. પણ નરેશભાઈએ બહુ એક સારો જવાબ આપેલો કે ભાઈ મારા માટે ખોડલધામ મંદિરનો જે 10 વર્ષમાં જે વિકાસ થયો છે એ સૌથી મહત્ત્વનો છે
અને મારા થકી કોઈ પ્રજાને ગુજરાતની તમામ પ્રજાઓને જો લાભ થતો હોય તો એના માટે મારે 100% વિચારવું જોઈએ, કારણ કે હું જાહેર જીવનનો માણસ છું. એટલા માટે આજે જે સર્વે અને બધા પ્રશ્નો આવી રહ્યા છે એમાં પાટીદાર સમાજ, પાટીદાર સમાજની સંસ્થાઓ, અન્ય ટીમો તમામ લોકોને કામે લગાડવામાં આવ્યા છે કે રાજકારણમાં જોડાવું કે નહીં જોડાવું, પહેલો પ્રશ્ન ત્યાં છે. અને પછીનો પ્રશ્ન છે કે કઈ પાર્ટીમાં જોડાવું કે કઈ રીતે આગળ વધવું. એટલે અત્યારે આપણે આ બધી જે અટકળો છે તે ઘણી બધી આગળ છે, એટલે કહેવાય ને હજી એના ઘણો બધો સમયની વાર છે. મારા મિત્રએ કીધું એમ કે ભાઈ ઘણી રોજે રોજે નવા નવા ટ્વિસ્ટ આવે છે, પણ ટ્વિસ્ટ એના માટે આવે છે કે રોજ નિર્ણય નથી થયો ત્યાં સુધી અલગ અલગ વાતો આવવાની છે. જ્યારે નિર્ણય થશે જવાનું કે નહીં જવાનું એ લોકો વચ્ચે જ થશે. દિનેશભાઈ, તમને લાગે છે કે ખરેખર રાજકારણમાં આવશે ખરા? ના, આજના તબક્કે હું કહું છું કે નરેશભાઈ રાજકારણમાં નહીં આવે, મારું એવું બહુ સ્પષ્ટ માનવું છે. કારણ કે નરેશભાઈ માટે રાજકારણ મહત્ત્વનું નથી, નરેશભાઈ માટે જે મહત્ત્વની વાત છે એ સમાજના લોકો અને એક મેનેજમેન્ટ ગુરુ તરીકે એની ઇમેજ જે ઊભી થઈ છે એમાં. ના, 100% રાજકીય વિચારો 100% નરેશભાઈ સ્વીકારશે કે ભાઈ રાજકારણમાં સારા માણસો જવા જોઈએ, પણ નરેશભાઈ પોતે આવશે એવું આજની તબક્કે હું માનતો નથી. સુરેશભાઈની આજે પણ તેઓ બેઠકમાં હતા, સુરેશભાઈનો બી મત જાણી લઈએ. આજના વલણ પરથી આપને શું લાગ્યું? રાજકીય ઇનિંગ શું જલ્દીથી શરૂ થશે? કોઈ મુદ્દાઓને લઈને એવી વાતચીત થઈ હોય? છેલ્લા 25 વર્ષથી બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરી છે મેં, અને એક સજ્જન માણસને અમે આહ્વાન પણ કર્યું છે, અમે વિનંતી પણ કરી છે કે ગુજરાતને એક સારી દિશામાં લઈ જવા માટે તમે લોકો મોભી બનો અને અમે લોકો તમારી સાથે ખંભે ખંભા મિલાવી અને ગુજરાતના તમામ સમાજના લોકો આપની સાથે રહેશે એવી અમે વાત કરી છે. ડૉક્ટર નિકુલભાઈનો બી મત જાણી લઈએ, તેમનું શું મત છે? જે રીતના નરેશભાઈ સમાજની જોડે જોડાયેલા છે અને જે રીતના એમનો આપણે ઇતિહાસ જોઈએ તો એમના પિતાશ્રી છે જે રવજીભાઈ સિંહ પટેલ, એ પોતે એક કોંગ્રેસમેન હતા અને એમણે કોંગ્રેસનું શાસન જોયું હતું. અને જ્યારે એ 22 જેવા દેશોની અંદર પોતાના પ્રોડક્ટ એટલે કે બેરિંગ્સ વેચતા હોય તો એમણે ઘણી જગ્યાએ અવર જવર કરી હશે. ત્યાર પછી એમને લાગ્યું કે ના, ગુજરાતની અંદર જે રીતનું સરકારનું મંતવ્ય છે અને જે રીતના સરકાર પ્રજા જોડે કામ કરી રહી છે ખૂબ જ ગંભીર છે, અને એમણે પોતે રાજકારણમાં આવવું જોઈએ એવું વિચાર્યું. અને તમે જુઓ તો કોંગ્રેસ દ્વારા એમની જોડે ઘણી બધી મીટિંગો થઈ છે અને કોંગ્રેસના અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈએ એમને સ્વીક આવકાર્યા છે, અને જો એ કોંગ્રેસ જોડે જોડાશે તો ડેફિનેટલી આવનારા દિવસોમાં દરેક લોકો માટે એક સારું થશે. 2017ની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ તો 70% જે પાટીદાર સમાજ હતો કે જે સમાજ હતો એ કોંગ્રેસ જોડે હતો, જેના ભાગરૂપે આપણે જોયું કે 2017માં કોંગ્રેસ થોડા માટે સરકાર બનાવતા રહી ગઈ. આવનારા દિવસોમાં જો નરેશભાઈ કોંગ્રેસ જોડે જોડાશે તો મારું 100% માનવું છે કે ગુજરાતને એક સુઘડ, સારા અને સારું નેતૃત્વ મળશે. અને કોંગ્રેસ જોડે જે લોકોની અપેક્ષા છે અને નરેશભાઈ જોડે જે ખોડલધામના જે આજે આટલું ડેવલપ કર્યું છે, તો ગુજરાતની અંદર જે સામાન્ય જનતાના જે ઉત્થાન અને ઉન્નતિ માટે કામ કરવા માંગે છે એ કોંગ્રેસ જોડે રહીને કરી શકશે એવું મારું સ્પષ્ટ માનવું છે. સુરેશભાઈને પ્રશ્ન કરવા માંગુ છું. સુરેશભાઈ, આપને લાગે છે આપના જે ખાસ મુદ્દાઓ હતા સમાજના મુદ્દાઓ તેના ઉપર પણ ચર્ચા થઈ અને આગામી સમયમાં કોઈ પણ પક્ષ સાથે કદાચ જોડાશે સામાજિક આગેવાન તરીકે, નરેશભાઈ પક્ષ સાથે રાજકીય ઇનિંગ શરૂ કરે છે, આપના જે મુદ્દાઓ હતા તેને લઈને કોઈ ચર્ચા થઈ અને તેનું નિવેડું આવશે, આપને લાગે છે આપના સમાજને તેટલું વિશ્વાસ છે? ચોક્કસ લાગશે. અમારા જે મુદ્દા હતા એ બેરોજગારીના હતા, રોજગારીના મુદ્દા હતા, પ્રાઇવેટીકરણ કર્યું છે ગવર્મેન્ટના તમામ સેક્ટરમાં, 80% જગ્યાઓ અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હાલે છે, આ તમામ મુદ્દા પર અમે લોકોએ ચર્ચા કરી છે. ચોક્કસ. મિહિરભાઈનો બી મત જાણી લે. મિહિરભાઈ, તમામ પક્ષો સાથે ક્યાંક જોડાય સામાજિક આગેવાનમાં તરીકે નરેશભાઈ ખૂબ જ એક તો સામાજિક આગેવાન તરીકે ખૂબ એક મોટું કામ કર્યું છે. આજનું પણ જે નિવેદન હતું કે કડવા પટેલ એવા પટેલ એક થયા છે અને આ જે ઇમેજની જે ખૂબ જ વાત થઈ છે, હજુ પણ શું ક્યાંક ખરું આમ આદમી પાર્ટી આપ સાથે જોડાય? એટલે સી, આમાં કેવું છે કે નરેશભાઈ પટેલ જેવું વ્યક્તિત્વ સમજવું અને પોલિટિકલી એકદમ એક્ટિવ તો ના કહી શકાય પણ સમજણ ધરાવતું વ્યક્તિત્વ જો રાજકારણમાં આવે છે તો ડેફિનેટલી અમે તો ખુશ જ થવાના છીએ. એનું કારણ છે કે સારા લોકોની રાજકારણને જરૂર છે. હવે તકલીફ કેવી છે કે
અમુક લોકો એવા છે કે જેમને એકચ્યુઅલ ખબર નથી કે નરેશભાઈએ કયા કયા કામ કર્યા છે અને નરેશભાઈનું વ્યક્તિત્વ શું છે અને સમાજને નરેશભાઈની કેટલી જરૂર છે. એવા લોકો માત્ર પટેલ, પાટીદાર, કડવા પટેલ, લેવા પટેલ એવી બધી વાતો કરે છે. એટલે આજે એક વાત મારે ક્લિયર કરવી છે કે નરેશભાઈ જે છે એ માત્ર પટેલ કે પાટીદાર ચહેરો છે એવું આપણે ના જોઈએ, અને એની સાપેક્ષમાં આપણે નરેશભાઈનું જે વ્યક્તિત્વ છે એક માણસ તરીકે, એક માણસાઈ તરીકે અને સારા સમાજ સેવક તરીકે, એ પ્રમાણે જો આપણે નરેશભાઈને લઈએ તો ચોક્કસથી દરેક રાજકીય પક્ષને આનંદ થશે કે નરેશભાઈ જેવું વ્યક્તિત્વ રાજકારણમાં આવે. એ પછી કોઈ પણ પક્ષ સાથે જોડાય, એ નરેશભાઈનો એમનો પોતાનો મત છે અને એમની પોતાની વિચારધારા છે. પણ ચોક્કસથી મારું એટલું કહેવું એ ફાઇનલ છે કે કોઈ પણ રાજકીય પક્ષ સાથે નરેશભાઈ જોડાશે તો એ નરેશભાઈ જ્યાં ક્યાંય પણ હશે ત્યાં સમાજની સેવા અવિરત કરતા રહેશે, એ મને પૂરેપૂરો વિશ્વાસ છે. હવે આમ આદમી પાર્ટીની જો વાત છે તો તમે જુઓ, આમ આદમી પાર્ટી સત્તામાં નથી તેમ છતાં જનતાની સેવા માટે તત્પર હોય છે અને સેવા કરી રહી છે. એટલે નરેશભાઈના જે વિચારો છે એ વિચારો ક્યાંક ને ક્યાંક, જે સેવાકીય વિચારો છે એ સેવાકીય વિચારો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીથી મળતા આવે છે. અને અમને એવી પૂરેપૂરી આશા છે એક રાજકીય પક્ષ તરીકે કે નરેશભાઈને અમે અમારા પક્ષમાં લાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું અને લાવીશું. પ્રફુલભાઈ, આપનો મત જાણવા માંગુ છું, સમયનો અભાવ છે. કુંજ મીરભાઈ વાત કરી બરાબર છે કે તમામ સમાજને સાથે રાખીને ચાલનાર એક સૌમ્ય, નિડર અને એક બહુ સાલસ વ્યક્તિત્વ છે, એટલે કોઈ પણ પક્ષમાં જોડાશે. અને બીજું શું છે કે તમામ સમાજને સાથે રાખીને જ્યારે જ્યારે માત્ર પાટીદાર તરીકેનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે ભૂતકાળમાં નિષ્ફળ ગયેલા છે. જેમ કેશુબાપાની જીપીપી પાર્ટી હતી, માત્ર પાટીદારોની પાર્ટી તરીકે આવી. કારણ કે એક રાજકીય ગણિત બહુ ચોખ્ખું છે કે જ્યારે કોઈ પાર્ટી પાટીદારની પાર્ટી તરીકે આવે ત્યારે પાટીદાર વર્સિસ ઓલ એવું ગ્રામ વિસ્તારમાં એક જ્ઞાતિનું સમીકરણ થઈ જતું હોય છે. જ્યારે નરેશભાઈનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ એવું છે કે માત્ર પાટીદાર નહીં, એ તમામ સમાજને સાથે લઈને ચાલનારું વ્યક્તિત્વ છે. એટલે એ વધારે જે પક્ષમાં જોડાશે એ પક્ષને બહુ જ મોટો ફાયદો કરશે. કારણ કે 52 બેઠકો ઉપર પાટીદારોનું વર્ચસ્વ છે, 42 બેઠકો એવી છે કે જ્યાં કોલી સમાજને પેલું છે, અને જો તમે બાકીના સમાજને ઠાકોર ને બધું ભેગું કરીને જો તો 150 બેઠકો એવી છે કે જે સરળતાથી નીકળી જાય. એટલે અત્યારે જ્ઞાતિ, બધી જ જ્ઞાતિ અને સમાજ એક થાય એ તરફ એક ધ્રુવીકરણ થઈ રહ્યું હોય એવું ચિત્ર ઉપસ્યું છે. દિનેશભાઈ, આપ બી ઘણા નિકટ છો નરેશભાઈના, પરંતુ આપને લાગે છે સમાજના એક નહીં ઘણા પાટીદાર યુવાનો ઉપર થયેલા કેસ હોય કે વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો હોય, આપને શું લાગે છે એવા તમામ પ્રશ્નોનો નિવેડો આવે જો રાજકીય ઇનિંગ તેમની શરૂ થાય તો, અને ખરેખર ક્યાંક જરૂરિયાત લાગી રહી છે આ મામલે? જો અત્યારે સરકારની જે સિચ્યુએશન છે, લોકશાહીને કહેવાય ને કે તમામ પ્રકારથી દબાવવામાં આવી રહી છે. લોકશાહી જેવું નામ આ લોકોએ રહેવા નથી દીધું. હું નરેશભાઈની વાત નહીં કરું, પરંતુ જે અત્યારે પ્રશ્નો બની રહ્યા છે એની વાત કરું કે કોઈ વ્યક્તિ પોતાનો અવાજ ઉઠાવવા માટે જાય છે તો ગાંધીનગરમાં એને કોઈ પણ જગ્યાએ છાવણીથી માંડીને ક્યાંય પણ પરમિશન આપવામાં આવતી નથી. જ્યારે વિપક્ષ મજબૂત ના હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ગુજરાતમાં નહીં, તમે અત્યારે આજુબાજુના તમામ રાજ્યોમાં બીજી સરકારો પણ છે, પરંતુ ગુજરાતમાં તમે જે સિચ્યુએશન છેલ્લા 10-15 વર્ષથી જોઈ રહ્યા છો કે કોઈ વ્યક્તિ પોતાની કોઈ પણ જાતનો વિરોધ રજૂ કરવા સરકાર પાસે જાય છે, પછી પક્ષનો હોય કે વિપક્ષનો હોય અથવા સામાન્ય માણસ હોય કે જેને રાજકીય કોઈ સ્ટેન્ડ એની પાસે હોતું નથી. દાખલા તરીકે અત્યારે વિદ્યાર્થીઓની વાત છે કે સરકારી નોકરિયાતોની વાત છે અથવા કોઈ પણ સમાજના લોકો પોતાની વાત લેવા જાય છે એટલે એને સીધા દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, એની પર કેસ કરીને એને ફિટ કરી દેવાની વાત આવે છે. એટલે લોકશાહીનું આનંદ થઈ રહ્યું છે. લોકશાહીને બચાવવા માટે કાં તો મજબૂત વિપક્ષ જોઈએ અથવા તો સારા માણસો જેને સમાજ ઉપર કે જેની પાવર છે એ લોકોએ 100% રાજકારણમાં જોડાવવું જોઈએ. હવે તમે વાત કરી કે ભાઈ પાટીદાર આંદોલનના કેસ હોય કે કોઈ પણ કેસો હોય, દરેક સમાજ માટે દરેક વ્યક્તિ કે દરેક પોતાના પ્રશ્નો મહત્વના જ હોય છે. દરેક સમાજે પોતાની વાત રજૂ કરવાનો લોકશાહીમાં અધિકાર છે. કોઈ વ્યક્તિગત કરે છે, કોઈ ગામનો પ્રશ્ન રજૂ કરે છે, કોઈ પોતાના સમાજનો કરે છે, કોઈ પોતાના પરિવારનો કરે છે. એટલે આવી રીતે જે અત્યારે કોઈ નિર્ણયો ના લેવા, કોઈ પ્રશ્નો ના કરવા, તમે જોયું હશે કે 2 દિવસ પહેલાં શિક્ષણ મંત્રી એમ કહે છે કે જેને જ્યાં જવું હોય ત્યાં જતા રહો, એટલે આને તાનાશાહીથી વધારે કંઈ ના કહી શકાય. એવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં હું કોઈ પણ પક્ષના સમર્થનમાં કે વિપક્ષમાં હું બોલતો નથી. હું એક સામાન્ય નાગરિક તરીકે આ અનુભવી રહ્યો છું અને અમે આંદોલનકારી તરીકે આ બધું જોયું છે ત્યારે હું બહુ સ્પષ્ટ કર્યું છે કે આ બહુ વધારે પડતું વિપક્ષની નબળાઈના લીધે થઈ રહ્યું છે.
ચોક્કસ સમયનો અભાવ છે, વાત એ પણ છે કે એક વિપક્ષ તરીકે શાસન હોવું ખૂબ જ મજબૂત છે, અને જ્યારે હકની કે ક્યારે જ્યારે લડાઈની વાત આવે છે ત્યારે એક મજબૂતાઈથી સામે લડત આપવી પડતી હોય છે. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, અને બ્રેક બાદ વાત કરીશું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડથી, અને તેમના બચાવમાં હવે વિદ્યાર્થીઓ આવ્યા છે, અને હવે ક્યાંક વિદ્યાર્થીઓનું વલણ પણ શું કહી રહ્યું છે, સરકાર તરફથી પણ જે નિવેદન સામે આવી રહ્યું છે, આ મુદ્દા ઉપર વાત કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સીધો સંવાદમાં હવે આગળ વાત કરીશું. યુવરાજસિંહને સમર્થન અને સરકાર સામે પણ આ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા છે. ગઈકાલે પણ રાજકોટમાં ઘટના સામે આવી એ પહેલાં પણ કેટલાક વિદ્યાર્થી સંગઠનો છે આગેવાનોએ તેમના સમર્થનમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી આ મામલા ઉપર. આજ મામલા ઉપર શું મત છે જાણીશું એક્સપર્ટનું મત. ફરી એકવાર ગેસ્ટ પેનલ તમામ જોડાયું છે, તમામનું સ્વાગત છે. સાથે ધર્મેશભાઈ પટેલ પણ આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે, આપનું પણ સ્વાગત છે આ ચર્ચામાં. પ્રફુલભાઈ, આપનો મત જાણવા માંગુ છું. એક વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજસિંહ હંમેશા લડત આપતા આવ્યા છે, વિદ્યાર્થીઓ જે હોય છે ખૂબ જ આકર્ષિત થયા છે, ઘણા મોટી સંખ્યામાં ફોલોઈંગ પણ છે, હવે તેમના સમર્થનમાં આવે છે વિદ્યાર્થીઓ, હવે શું સરકારને પણ આ એક મોટો પડકાર હોય આપને લાગી રહ્યું છે? કારણ કે સરકાર તરફથી પણ છેલ્લા એક બે દિવસથી જે નિવેદનો સામે આવી રહ્યા છે આપણી સામે છે, શું લાગી રહ્યું છે આપને? કુંજ છેલ્લા લગભગ એકાદ વર્ષ દરમિયાન ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાનો આખો એક સિલસિલો ચાલ્યો છે. એટલું જ નહીં, ભરતીની અંદર 25 લાખ, 35 લાખ, 45 લાખ એવા એના ભાવ પણ બહાર પડી ગયા છે, અને આની સામે યુવરાજસિંહે સખત લડત ચલાવી હતી. કોઈ સિરિયલ કે ચેનલ કે અખબારનો કોઈ પત્રકાર હોય એવી રીતે એ કૌભાંડો લઈ આવતા હતા, એટલું જ નહીં પુરાવાઓ સાથે સરકાર સામે રજૂ કરતા હતા, અને એને કારણે જે ગૌણ સેવા પસંદગીના અસિત વોરને પણ રાજીનામું આપવું પડ્યું હતું. એટલે વારંવાર એમને જે કૌભાંડો બહાર પાડવાની જે સિલસિલો એમને ચાલતો હતો, એટલે થોડી સરકારની નારાજગી તો હતી જ, પરંતુ દરમિયાનમાં 4 દિવસ પહેલાં જે વિદ્યા સહાયકોનું જે આંદોલન હતું એમાં એમણે ત્યાં જઈને ઉશ્કેરાટ કર્યો, અને એક કોન્સ્ટેબલ ઉપર પોતાની કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો તેવા એમના પર આક્ષેપો છે, અને એ આક્ષેપોની સાથે પોલીસે એમની ધરપકડ કરી છે, અને કલમો એટલી બધી ગંભીર લગાવી છે કે એમને ઝડપથી જામીન પણ ના મળી શકે. હવે બીજી બાજુ શું છે કે યુવરાજસિંહે જે લડતો આપી હતી એને કારણે એક ફોલોવર્સ વર્ગ પણ ઊભો થયો છે, કરણી સેના પણ એમની સાથે આવી છે. એટલે આજે તમે જુઓ કે LRDની પરીક્ષા ચાલતી હતી એ દરમિયાન રાજકોટ સેન્ટરમાં અનેક યુવકોએ કાળા કપડાં પહેરીને કે કાળી પટ્ટી પહેરીને પરીક્ષાઓ આપી હતી, એટલે એમનો ફોલોવર્સ વર્ગ પણ વધતો જાય છે, અને એ લોકો સરકારમાં પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરતા થયા છે કે ભાઈ યુવરાજસિંહને છોડો એમ. એટલે હવે બંને તરફથી ચાલી રહ્યું છે કે ભાઈ યુવરાજસિંહને છોડવા ના છોડવા, કલમો લાગેલી છે એનું શું કરવું, એ સરકાર માટે પણ દ્વિધા છે, કારણ કે જેઓ એવી જ કલમો હોય 307 જેવી એટેમ્પ્ટ ટુ મર્ડર તો ના પણ છૂટી શકે. એટલે હવે આખોય મામલો થોડો ગૂંચવાઈ ગયેલો છે, સરકાર શું રસ્તો કાઢે છે જોવાનું રહે છે. દિનેશભાઈનું મત જાણવા માગું છું. દિનેશભાઈ, ઘણા સમય અમે પણ આપને જોયા છે વિદ્યાર્થીઓની વારે આવતા હોય છે, અને જ્યારે ધરપકડ થતી હોય છે જે કલમો લગાવવામાં આવતી હોય છે, આપને શું લાગી રહ્યું છે આ ઘટના પર, આપનું શું મત છે? જો યુવરાજભાઈએ જે વાત રજૂ કરીને એ વિદ્યાર્થીઓની એક વિરોધની વાત હતી કે વિદ્યાર્થીઓના વિરોધ માટે અમે વિદ્યા સહાયકના વિદ્યાર્થીઓના સમર્થનમાં અમે ગુજરાત સરકાર પાસે ડિમાન્ડ કરી રહ્યા હતા કે ભાઈ અમને 3300ને બદલે થોડી જગ્યા વધારો, કારણ કે મેકમ ઘણું બધું ખાલી છે. આગલા દિવસે હું પણ એ વિરોધમાં ગયેલો હતો, અને યુવરાજભાઈએ જે વાત કરી કે ભાઈ આ લોકોને તમે ખોટી રીતે અટક કરી રહ્યા છો, તમે આને પરમિશન આપો. અમારી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિમાં યુવરાજભાઈ હું અમે બધા એક સાથે અમે કામ કરી રહ્યા છીએ. અમે કોઈ પણ જાતના પોલિટિક્સ વગર વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા હતા એમાં અમે કહેવા ગયા હતા કે ભાઈ તમે લોકો આને કાં પરમિશન આપી દો ને કાં વિરોધ સહન કરવાની તૈયારી રાખો, કારણ કે દરેક વ્યક્તિ આજે 5-5 વર્ષથી પોતાની નોકરી માટે મહેનત કરી રહ્યો હોય, આજે 10-10 વર્ષથી જે લોકોએ TET 1 પાસ કરી લીધું હોય, 5-5 વર્ષ થઈ ગયા, એની ઉંમર પૂરી થતી હોય અને સરકાર કંઈ વિચારે જ નહીં તો પછી વિરોધ તો થવાનો જ છે. એટલે યુવરાજભાઈની ધરપકડ ઉપર આ ગુજરાતમાં મેં કીધું ને પેટર્ન ચાલી રહી છે. પાટીદાર આંદોલનમાં અમારી ઉપર રાજદ્રોહના કેસ લગાવી દીધા,
અમે આતંકવાદીઓ એવું સરકાર કહેવા માંડી, પછી અમારી વાત સ્વીકારી લીધી. સેમ કેસમાં એવું બન્યું હતું કે આશિત વોરા દોષિત જ નથી, સરકાર કોઈ પેપર ફૂટ્યું જ નથી, પછી એ વાત સ્વીકારી લીધી. આજે જે જે પ્રશ્નો બની રહ્યા છે એમાં સંપૂર્ણપણે સરકાર પાસે કોઈ ખુલાસાના જવાબ નથી, એટલે શું કરે છે, દબાવવાના વાત કરે છે. યુવરાજભાઈ એકને આજે જેલમાં પૂરી દીધા છે, પરંતુ હું તમને કહું છું કે હજારો વિદ્યાર્થીઓ, હજારો યુવાનો એવા છે કે હજી તમે આજની તારીખમાં જેલમાં જવા તૈયાર છીએ, પણ હવે આ પ્રશ્નોનું સોલ્યુશન થવું જોઈએ. આવો અત્યાચાર કોઈ દિવસ કોઈ સહન ના કરી શકે. એટલે યુવરાજભાઈ ઉપર ખોટો કેસ થયો છે. યુવરાજભાઈના જે વિરોધભાઈનો જે વિરોધ બતાવવામાં આવ્યો છે એ પણ એક મેન્યુપ્યુલેટેડ વિરોધ હોય એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. ધર્મેશભાઈનો બી મત જાણી લઈએ. ધર્મેશભાઈ, જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત આવતી હોય છે, આ એક વિદ્યા સહાયકોની વાત નથી, આ પહેલાં પણ છેલ્લા ઘણા સમયથી આપણે જોયા, ઘણા આંદોલનો થયા અને ઘણા મુદ્દાઓ પણ છે એવા, પરંતુ જ્યારે વિરોધની વાત આવે, અવાજ ઉઠાવવાની વાત આવે ને આ એક વલણ, પરંતુ આ જે ઘટના છે આ ઘટનાને કયા પ્રકારે જુઓ આપ? યુવરાજસિંહ જેવા યુવાન છે, જે યુવાનોનો એક પક્ષ રજૂ કરે છે, લોકશાહીમાં અલગ અલગ વર્ગ હોય છે અને દરેકનું એક પ્રતિનિધિત્વ હોય છે. જેમ કે ખેડૂત હોય તો ખેડૂતનું કોઈ પ્રતિનિધિત્વ કરે છે, યુવાનોને આ જે પરીક્ષા ફૂટી જવાનો જે પ્રોબ્લેમ છે, તો યુવરાજસિંહે એટલું સરસ કામ કર્યું છે કે કદાચ એ કોઈ જો એને સારી રીતે જોવામાં આવે ને તો સરકારે એવા યુવાનને કે જે સિસ્ટમની બદીઓ અને સિસ્ટમના ફોલ્ટ છે એ શોધીને સરકારને આપે છે. યુવરાજસિંહ સરકારની મદદ કરે છે ખરેખર જોવા જઈએ તો. જો કોઈ બીજો કોઈ દેશ હોત ને તો યુવરાજસિંહને બહુ સન્માનપૂર્વક એમને કોઈ બહુ મોટો એવોર્ડ એનાયત થાત, કારણ કે એ બહુ પોઝિટિવ કામ કરે. સરકારની જે કમીઓ છે એ બહાર લાવવાનું કોણ કરે? એ નાગરિક જ કરે, અને આવા જાગૃત નાગરિક કે સરકારને આટલી બધી એમણે બદીઓ કાઢી આપી. તમે જુઓ, સરકાર એક બાજુ એડ આપે છે કે કોઈ જગ્યાએ તમને દારૂ જુગારના અડ્ડા દેખાય ને તો અમને તમે કહો. તો આ પરીક્ષા ફૂટે છે, પરીક્ષા ફૂટવાનું જે આ જે આખું કૌભાંડ છે એ યુવરાજસિંહે સરકારની મદદ કરી છે ને, સરકારને કીધું છે કે તમે પકડો, પરંતુ એ કૌભાંડીઓને પકડવાની જગ્યાએ યુવરાજસિંહ જેવા જાગૃત યુવાનને તમે જ્યારે જેલમાં નાખી દેશો ત્યારે આ રાજ્યના લાખો યુવાનો સાથે અન્યાય છે, અને લાખો યુવાનને એક પ્રકારની ગર્ભિત ધમકી સરકારે આપી છે કે જો અમારી સામે બોલ્યા તો તમારી ઉપર કોઈ પણ જાતના ખોટા કેસ કરીને તમને જેલમાં નાખી દઈશું. એટલે આ યુવાનોએ સમજવાનું છે, વાલીઓએ સમજવાનું છે કે તમે તમારા બાળકો માટે રાત દિન એક કરીને તૈયારી કરો છો, જીવનના મહત્ત્વના વર્ષો તમે તૈયારીમાં નાખી દો છો, પરીક્ષાની તમે 5-5, 7-7 વર્ષ તૈયારી કરો છો, અને આટલી મહેનત કરવા છતાં પણ જો એ પેપર ફૂટી જતું હોય અને એનો અવાજ ઉઠાવનારા વ્યક્તિને જો સરકાર જેલમાં નાખી દેતી હોય તો આ સૌથી પહેલાં વાલી અને વિદ્યાર્થીઓ એટલું વિચારવાનું છે કે આપણે કઈ સિસ્ટમમાં આજે આ રહ્યા છીએ. અંગ્રેજો વખતે પણ આવું થતું કે કોઈ બી એમની સામે અવાજ ઉઠાવે એટલે એને ઉપાડીને જેલમાં નાખી દેવાનો. તો શું આપણે આજે લોકશાહીની સ્થાપના કરી છે એ આપણે આ સાચા રસ્તે જઈ રહ્યા છે? આ દરેકે દરેક નાગરિકે વિચારવાની વસ્તુ છે કે જો સરકારનો રવૈયો આ રીતનો હોય તો પછી લોકશાહી આપણે રહેશે કે નહીં રહે? અત્યારે હાલ તો સૌથી મોટો પ્રશ્ન જ એ છે કે લોકો પોતાની આ જે પીડાઓ છે ને એ પીડાઓ રજૂ ક્યાં કરે, કઈ જગ્યાએ રજૂ કરે? ચોક્કસ મિહિરભાઈ. બિલકુલ, જે યુવરાજસિંહ જે રીતે કામ કરી રહ્યા છે અને જે રીતે કામ કરી રહ્યા હતા એ રીતે અમને તો ખબર જ હતી કે આજે નહીં તો કાલે એમના ઉપર ખોટા આરોપો થશે અને પ્રત્યારોપોમાં એમને કદાચ જેલ થશે. એટલે આ કંઈ અચંબાભરી કોઈ વાત નથી. તમે 27 વર્ષના ભાજપના શાસનકાળનો ઇતિહાસ જોઈ લો, એ પછી પાટીદાર આંદોલન હોય કે પછી બીજું કોઈ આંદોલન હોય, એમાં એમનું વલણ આ પ્રકારેનું રહ્યું જ છે. એટલે આ કોઈ નવાઈની વાત નથી. પણ મને દુઃખ એ વાતનું છે કે જ્યારે શિક્ષણ જેવો મુદ્દો આવે ને સાહેબ, આ મારું વ્યક્તિગત એવું માનવું છે કે જ્યારે શિક્ષણ જેવો પાયાની જરૂરિયાત અને વિદ્યાર્થીઓ અને યુવાનોને આગળ લાવતો અને એમનું કરિયર બનાવતો મુદ્દો જ્યારે આવે ને ત્યારે આપણે પક્ષાપક્ષી અને રાજકારણ સાઈડમાં મૂકી દેવું જોઈએ. કારણ કે જે હેતુસર આજે હું રાજકારણમાં જોડાયો છું એક સેવાના હેતુસર, એ તો જ સાચા અર્થમાં એ હેતુ મારો ફૂલફિલ થાય જ્યારે હું જનતાના પ્રશ્નોમાં સીધી રીતે અને સારી રીતે કામ કરી શકું. હવે આ શિક્ષણ એક એવો મુદ્દો છે કે એમાં દરેક પક્ષે દરેક પાર્ટીએ ભેગા મળીને સાથ સહકારની સાથે સારી શાળાઓ સારી સિસ્ટમ ઊભી કરવાની હોય. પણ અહીંયા શું થઈ રહ્યું છે? શિક્ષણ મંત્રી શું કહી રહ્યા છે કે ના ફાવતું હોય તો જતા રહો. એક એક ઉદાહરણ મને યાદ આવ્યું, એક તમને શેર કરવા માંગુ છું, એક્ઝામ્પલ આપું છું કે તમારા ઘરમાં તમારા જે કામ કરવાવાળા બેન હોય એ તમને એમ કહે કે મારું કામ સારું ના લાગે તો ઘર ખાલી કરીને જતા રહો. એવી રીતે આ એવું છે. એટલે જીતુભાઈ વાઘાણી સાહેબને યાદ કરાવવું પડે કે સાહેબ તમે માલિક નથી, ગુજરાતની 6.5 કરોડની જનતા જે છે એ માલિક છે અને સારું શિક્ષણ માંગી રહી છે. તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં ટોટલ 35 વખત પેપર ફૂટ્યા છે કોમ્પિટિટિવ અલગ અલગ એક્ઝામોના, 10મા ધોરણની બોર્ડનું પેપર પણ ફૂટી ગયું. એટલે અને બીજી કરુણતા એ છે કે કોઈક એક ભૂલમાંથી કંઈક શીખે, જો સારી સરકાર હોય અને સંવેદનશીલ સરકાર હોય તો.
અહીંયા શું થઈ રહ્યું છે, સરકારનો એક નિયમ છે કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામનું પેપર જે છે ગુજરાત બહાર જ પ્રિન્ટ થવું જોઈએ અને સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં જ પ્રિન્ટ થવું જોઈએ. એક વખત સૂર્ય ઓફસેટ જેવા ભ્રષ્ટ પ્રિન્ટરમાં તમે પેપર આપ્યું, પેપર ત્યાંથી લીક થયું, એ તમે જાણ્યા પછી પણ સતત ચાર ચાર વખત એ જ પ્રિન્ટિંગ પ્રેસમાં સરકારના નિયમોની વિરુદ્ધ જઈને એ જ પ્રિન્ટિંગ પ્રેસમાં જ્યારે તમે પેપર છાપવા માટે આપો છો અને ચાર ચાર વખત એક જ જગ્યાએથી પેપર લીક થાય છે, આ પુરાવા યુવરાજસિંહભાઈ જેવા આગેવાન તમને આપે છે તો તમે યુવરાજસિંહભાઈનો ઉપકાર માનવાને બદલે તમે એમને જેલના સળિયા ગણાવો છો. આ કરુણતા છે. એટલે આ જે મહાભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી છે એમને પબ્લિકની ક્યારેય પડી નથી, એમને એમની ઇજ્જત અને કેવી રીતે ઇલેક્શન જીતાય માત્ર એમાં રસ છે, જેના કારણે ગુજરાતની 6.5 કરોડની જનતા આ કુશાસન અત્યારે ભોગવી રહી છે અને ખૂબ દુઃખી છે. દિનેશભાઈ આપનું મત જાણવા માગું છું. હર હંમેશ જોયા છે આપને પણ કેલાડીનો મુદ્દો હોય, જીઆરનો મુદ્દો હોય, વિદ્યાર્થીઓના આંદોલન સમયે તમે ઉભા હો છો સાથે, પરંતુ આજે જ્યારે વલણની વિદ્યાર્થીઓના હિતની વાત આવતી હોય છે ત્યારે આ અવાજ દબાવવાનો પ્રયાસ થતો હોય છે. અત્યારે પણ જે આ કલમ લગાવવામાં આવી, શું ખરેખર નિષ્પક્ષ તપાસ થાય, શું આ ઘટનામાં આપને શું લાગી રહ્યું છે? કારણ કે એક વિદ્યાર્થીનો આપ અવાજ દબાવવાનો પ્રયાસ કરો, આ મામલાનો નિવેડો ના આવે, વિરોધ વધવાનો જ છે. મેં કીધું એમ કે કોની પાસે અપેક્ષા રાખો, ઉલટા ચોર કોટવાલ કોટાટે એવી પરિસ્થિતિ છે અહીંયા કે રજૂઆત કરવા જાઓ તો તમને આરોપી બનાવી દે છે, તમે માંગણી કરવા જાઓ તો તમને દેશદ્રોહી બનાવી દે છે, તમે કઈ રજૂઆત લઈને તમે સરકાર સિવાયની વાહવાહી ના કરો, સરકારની વાહવાહી કરો તો તમને ગંગા જેવા પવિત્ર કરી દે કે ભાઈ આ અમારા સૌથી સારામાં સારા વ્યક્તિ આ છે. એટલે અત્યારે જે પ્રશ્નો તમે કીધા કે ભાઈ આ નિષ્પક્ષ તપાસ, ક્યાં નિષ્પક્ષ તપાસ કરવા જાય? માણસ મરી જાય ત્યાં સુધી તો તમારે તપાસ ચાલ્યા કરે છે. ગુજરાતમાં એક કહેવત હતી કે ભાઈ ભેંસને જંગલમાં પોલીસની રેડ પડી તો ભેંસ ભાગવા મળી, પકડવા આવી હતી હાથીને, એટલે કોઈએ પૂછ્યું ભાઈ તમે કેમ હાથીને પકડવા આવ્યા છો, તમે કેમ ભાગો છો? એટલે ભેંસે એમ કીધું કે આ ગુજરાતની પોલીસ જો અમને હાથી સમજીને પકડી જશે ને તો અમારે 20 વર્ષ તો સાબિત કરવાનું થશે કે અમે ભેંસ છીએ, હાથી નથી. એટલે આવી પરિસ્થિતિ ગુજરાતની અત્યારે તમે કહું કે જજ પાસે જવું, સરકાર વકીલ પાસે જવું, હંમેશા નામદાર કોર્ટનો હું પણ આદર કરું છું અને આપણે એને માનીએ છીએ, પણ ત્યાં પહોંચવામાં અને કેટલો સમય પાસ થવામાં જાય છે એ વસ્તુ પણ વિચારવા જેવી છે. જો યુવરાજભાઈ જેવા યુવાનો ઉપર આવી રીતે જ કાર્ય કરવામાં આવશે તો હું એવું માનું છું કે ગુજરાતના લોકોએ ગુલામી સ્વીકારી લીધી છે અને ગુલામીમાં જીવવા માટેના એ લોકો સેટ થઈ રહ્યા છે, તો એનાથી બીજો કોઈ રસ્તો નથી. લોકોએ જ અવાજ બનવું પડશે. કોઈ પણ રાજકીય પક્ષ આવશે, હું બહુ ક્લિયર કહું છું કે કોઈ પણ રાજકીય પક્ષ આવશે એ પોતાના પક્ષની અથવા પોતાની સત્તા બચાવવા માટેના પ્રયાસો કરશે, પણ લોકો જે સત્તાને બતાવવું પડશે કે ભાઈ આવું તમારું ખોટું ચલાવી નહીં લેવાય. સ્કૂલોની પરિસ્થિતિ જુઓ, એક વર્ષથી સ્કૂલોવાળા અત્યારે ડબલ ફી માંગી રહ્યા છે, સ્કૂલો બંધ હોવા છતાં, અને છેલ્લા દિવસે છોકરાઓને કહી રહ્યા છે કે નહીં કરો તો તમને પરીક્ષામાં બેસવા નહીં દઈએ, તમને આમ નહીં કરવા દઈએ. આમાં પ્રાઇવેટીકરણ, હું એમ નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, લોકો માટે બનેલી સરકાર છે, લોકોના વોટથી બનેલી સરકાર છે, એમાં તમામ લોકોને માગવાનો અધિકાર છે અને તમામે સજાઓ કરવાની છે. ગાંધીનગરમાં ઉપવાસ છાવણી બનાવવામાં આવી છે, 6-0 બનાવ્યો છે, દિલ્હીમાં જંતર મંતર બનાવવામાં આવ્યું છે, તો શેના માટે બનાવવામાં આવ્યું છે? પરમિશન તો કોઈ આપતા જ નથી અત્યારે, અત્યાર સુધી તો પરમિશન આપવામાં આવતી હતી. અગાઉમાં ભાજપની પણ સરકારો હતી, બધી સરકારો હતી, કોંગ્રેસની સરકારો હતી, તમામ સરકારોએ પરમિશન આપી છે. તમે વિરોધ કરવાવાળાને એની વિરોધ કરવાની જગ્યા તો આપો, પછી તમે જોવો વિરોધ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે, અને એની સાથે વાતચીત કેમ ન થઈ શકે? લોકો એક વર્ષ માટે કિસાન આંદોલનમાં બેઠા દિલ્હીમાં, એમ કહેતા હતા કે આ આતંકવાદીઓ છે ને, આ તો પાકિસ્તાનથી આવેલા છે ને, ભાગલાવાદી છે ને, કેમ સર વાત માની લીધી? તો એક વર્ષ સુધી તમે એનો સમય કરો છો અને કેટલા લોકોના જીવ જાય છે, કેટલા લોકોની જિંદગી જાય છે, પછી તમે આ નિર્ણય લ્યો છો, તો માનવતા જેવું તો કંઈક દાખવો. ચોક્કસ. ડોક્ટર નિકુલભાઈનો બી મત જાણી લઈએ. ગુજરાતની અંદર જે યુવાનો છે એવું દરરોજ સવારે ઉઠીને કહે છે કે અમારું નસીબ ફૂટ્યું, વધુ એક પેપર ફૂટ્યું. અને જે રીતના યુવરાજસિંહ આ બધી મેટર પોતાના મહેનતથી અને પોતાના નેટવર્કથી જ્યારે પુરાવા સાથે રજૂ કરે છે તો સરકારની નાકમાં એક દમ થઈ ગયું હતું અને સરકારને એવું લાગવા માંડ્યું હતું કે યુવાનો આજે સરકારની વિરુદ્ધ જઈ રહ્યા છે અને એ બધું દબાવવા માટે થઈને સરકાર એક ઇન્સિડન્ટની રાહ જોઈ રહ્યું હતું અને આ ઇન્સિડન્ટના ભાગરૂપે યુવરાજસિંહને જે રીતના કલમો લગાડીને જેલની અંદર પૂરી દેવામાં આવ્યો છે તો આ લોકશાહીનું તમે કહી શકો છો કે હડાહડ તમે જોઈ શકો તો ખૂન જેવું છે. હું કહીશ કે બ્રુટલ ડેમોક્રેસી. હું મારો પોતાનો બી ઉદાહરણ આપવા માંગીશ કે 2017 જ્યારે ગુજરાત સરકાર પ્રાઇવેટ ફીસ રેગ્યુલેશન એક્ટ લઈને આવ્યું, અમે 84 કલાકના ધરણા પર બેઠા હતા અને ત્યાર પછી વિધાનસભા જવા માટે અમે તૈયારી દર્શાવી હતી. સવારે 4 વાગે મને પોલીસે 25 પોલીસ વાળા મારા ઘરની બહાર હતા સવારે 4 વાગે.
ત્રણ ત્રણ જીપ કેટલા બાઇક વાળા, ને હું પોતે આતંકવાદી હોઉં એવી રીતના મને લઈ ગયા હતા મારા ઘરેથી. બીજો ઇન્સિડન્ટ હું કહેવા માંગીશ કે હું યુનિવર્સિટીમાં પ્રોફેસર છું, એક શિક્ષક છું, સેનેટ મેમ્બર છું. વિજય રૂપાણી સાહેબ અમારા ત્યાં એક કાર્યક્રમમાં આવવાના હતા 25 ડિસેમ્બર, મને યાદ છે દિવસ. એ દિવસે કાર્યક્રમમાં, જાહેર કાર્યક્રમમાંથી મને પોલીસ ઉઠાઈને લઈ ગઈ છે 4 જણા. તો કોંગ્રેસ જ્યારે બી વિરોધ કરે છે તો આગલા દિવસે તમામ નેતાઓનું આ સરકાર દમનગીરી કરીને એ લોકોને ઉઠાવી લેવામાં આવે છે. તો આ કઈ જગ્યાનો ન્યાય છે? અને જે રીતના યુવરાજસિંહ ને ઉપર કરવામાં આવ્યું છે, એનું ફોલોઈંગ વધી રહ્યું છે, હું આ સરકારને કહેવા માંગીશ કે 2022માં 12 લાખ જેટલા યુવાનો વિધાનસભામાં મત આપવા માટે તૈયાર થયા છે, અને છેલ્લા 5-6 વર્ષમાં જે રીતના રિક્રુટમેન્ટ નથી થઈ રહી, જે રીતના પેપરો ફૂટી રહ્યા છે, આ યુવાનોની નારાજગી તમારા વિરુદ્ધમાં મત તરીકે પડશે અને તમારે એને ભોગવવા માટે તૈયાર થઈ જજો, કારણ કે લોકશાહી આ ગુજરાતની અંદર નથી રહી એવું અમારું સ્પષ્ટ માનવું છે. ધર્મેશભાઈ, આપનું મત જાણવા માંગુ છું. હવે એક વિદ્યાર્થીઓને અને એક વાલીઓને પણ આ મામલા પર શું સંદેશો આપવા માંગુ છું, જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત આવતી હોય છે, તેમના મુદ્દાની વાત આવતી હોય છે? જો આજે બધા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરે છે, એ લોકો એક આશા લઈને બેઠા છે કે અમે પરીક્ષા પાસ કરીએ તો અમને એક સરકારી સારી નોકરી મળે અને અમારું જીવન ધોરણ છે એ કંઈક વ્યવસ્થિત થાય. દરેક માણસને, દરેક વાલી એવું સપનું જોતો જ હોય કે પોતાનું જે બાળક છે એ ભણી ગણીને એક સારો ઓફિસર બને, એ કોઈ સારો કર્મચારી બને, અને એના માટે જીવનના સારા 5-7 વર્ષમાં એ તૈયારીમાં જતા રહેતા હોય છે. એટલે આ આશાઓ ઉપર જ્યારે પાણી ફરી વળે છે, ત્યારે વાલી તરીકે એ આખા વાલી વર્ગને ખૂબ દુઃખ થાય છે કે આટલા આટલા વર્ષોની મહેનત અને છેલ્લે પછી જો પેપર જ ફૂટી જવાના હોય તો પછી આ મહેનત કરવાનો મતલબ શું છે? અને એક સામાન્ય વાલીની વાત કરીએ તો સવારમાં ઉઠે ત્યારથી બાળીને રાત્રે કામ ધંધામાંથી પાછો આવે ત્યારે આખા દિવસના મહત્ત્વના જે કલાકો છે એ આજીવિકા પાછળ અને છોકરાના ભણતર પાછળ જ એ ખર્ચી નાખે છે. મોટાભાગનો સમય એ વ્યક્તિ પોતાની આર્થિક ઉપાર્જન માટેનો સમય ખર્ચી નાખે છે. તો પછી આપણે શા માટે આ મુદ્દાને એટલું મહત્ત્વ નથી આપતા? જે મેઇન મુદ્દા છે શિક્ષણ અને આજે પરીક્ષા ફૂટી જવી, વિદ્યાર્થીઓની મહેનત, આ બાબતે આપણે છે ને એ ખૂબ જાગૃત રહેવું જોઈએ. અને આજે પરીક્ષાની તૈયારીઓ છે, 12 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જાય છે, લાઇબ્રેરીમાં જાય છે, અમુકને ઘર નથી હોતા એટલા માટે લાઇબ્રેરીમાં ભણવા જવું પડે છે. તો આ બધા ખર્ચાઓ વાલીઓને ખૂબ લાગે છે અને આના માટે સરકારે શા માટે એ સ્કૂલમાં કે કોલેજમાં જ આ પરીક્ષાની તૈયારીની વ્યવસ્થા ના થઈ શકે? શા માટે એને ક્લાસીસોમાં રૂપિયા ખર્ચવા પડે, લાઇબ્રેરીમાં ભણવા માટે જવું પડે? ઘણા વિદ્યાર્થી એવા છે કે એમના ઘરમાં એટલી જગ્યા નથી કે શાંતિથી એ ભણી શકે. એટલે આવી પરિસ્થિતિ જ્યારે આપણા દેશની છે તો આ પરિસ્થિતિને સુધારવાની જગ્યાએ જ્યારે આંદોલનકારીઓને જેલ થાય છે ત્યારે બહુ કમનસીબ બાબત છે ગુજરાતના. આપણે ગુજરાતને કહીએ છીએ કે સંસ્કૃત ગુજરાત, પણ આ આપણા ગુજરાતમાં જ્યારે આવી ઘટનાઓ બને તો આપણે આ દેશને શું એક મોડેલ આપી શકીશું? જે ચોક્કસ સમયનો અભાવ છે, બ્રેક બાદ આ મુદ્દા ઉપર વાત કરીશું. કે વેલકમ બેક, સીધો સંવાદમાં આગળ વાત કરીશું. શિક્ષણ પર રાજકારણ કેમ? રાજ્યના શિક્ષણ મંત્રીનું એક નિવેદન સામે આવ્યું. તેમની જીભલપસી ભૂલ ગમે તે વાત હોય, પરંતુ આખરે આ નિવેદનને લઈને જે તુતુમેમે ચાલી રહી છે, આ સાથે આપના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું પણ નિવેદન સામે આવ્યું કે ગુજરાતમાં આપ આવશે અને શિક્ષણ આપશે. આ જ મુદ્દાઓને લઈને આગળ વાત કરીશું. ગેસ્ટ પેનલ જોડાયેલા છે, આપ ફરીથી આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપનું મત જાણવા માંગુ છું આ મામલા પર. કુંજ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પડકાર ફેંક્યો કે આપણે જાહેર ચર્ચા કરીએ કે ગુજરાતનું શિક્ષણ ક્યાં છે અને દિલ્હીનું શિક્ષણ ક્યાં છે. આ જે પડકાર ફેંક્યો ત્યારથી આખો એક ધૂંધવાટ ઊભો થયો છે. જીતુભાઈએ કહ્યું કે ભાઈ અમારું રાજ્ય મોટું છે એટલે અમે ચર્ચા ના કરીએ, પરંતુ એમની અકલામણ છે એ રાજકોટ શાળાના લોકાર્પણ વખતે એમની જીભે આવી ગઈ, એમની જીભ લપસી અને એવા શબ્દો સરી પડ્યા કે ભાઈ ગુજરાતનું શિક્ષણ માફક ના આવતું હોય એવા લોકો સલટી કાઢીને બીજા રાજ્યમાં કે બીજા દેશમાં જતા રહે. જોકે એમના આ શબ્દોના બહુ જ ગંભીર પ્રત્યાઘાતો નાગરિકોમાં પડ્યા છે અને ભાજપની અંદર પણ પડ્યા છે. એટલે હવે આ જ તકનો, એમની જે અકલામણ બહાર આવી ગઈ એ તકનો લાભ લઈ અને આવતીકાલે મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવવાના છે અને સરકારી શાળાઓની મુલાકાત લેવાના છે. એટલે એમને ખ્યાલ આવી ગયો કે ભાઈ મારા જે હરીફ છે એને દુખતી રગ ક્યાં છે, એ દુખતી રગ એ દબાવવા માટે આવતા હોય એવું આખું એક પિક્ચર ઊભું થયું છે. હમણાં વિધાનસભાનું સત્ર પૂરું થયું
વિધાનસભામાં જે માહિતી અપાઈ હતી એ પ્રમાણે રાજ્યમાં 18,000 ક્લાસ ઘટે છે, 6,500 પ્રોફેસરોની ઘટ છે, 2,800 શિક્ષકો ઘટે છે અને 6,000 શાળાઓ બંધ પડેલી છે. એટલે આ આંકડાઓ તમે જુઓ તો ગુજરાતના શિક્ષણની જે થોડી નબળાઈ છે એ બહાર આવી ગઈ છે. હવે બીજી તરફ મનીષ સિસોદિયા છે એ તકનો લાભ લઈ અને ચૂંટણી દરમિયાન પંજાબ અને દિલ્હીનું મોડેલ રજૂ કરી આરોગ્ય અને શિક્ષણના મુદ્દાને મહત્ત્વનો બનાવશે એમ લાગે છે. તમે જુઓ કે અમદાવાદ કોર્પોરેશનની સ્કૂલની વાત કરીએ તો એમાં 850 કરોડનું બજેટ છે, છતાંય અનેક સ્કૂલોમાં પાણીની પણ સગવડ નથી અને લાખો રૂપિયા ખર્ચી અને જે કોમ્પ્યુટર ખરીદ્યા છે કોમ્પ્યુટર અત્યારે ધૂળમાં પડ્યા છે અને ઇન્ટરનેટ, એટલે આ જે નબળાઈઓ છે એ બધી આ એક વિવાદ દરમિયાન હવે મીડિયામાં પણ બહાર આવવા માંડી છે. એટલે આવતા દિવસોમાં આ કયો વળાંક લે છે એ જોવાનું રહે છે. મિહિરભાઈને બી સાંભળી લે. મિહિરભાઈ, આ એક મોટો પલટવાર હવે આમ આદમી પાર્ટીનો આ શિક્ષણનો મુદ્દો. એટલે આ મુદ્દા ઉપર મારું માનવું થોડું અલગ છે કે મનીષ સિસોદિયાજીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ગુજરાતની શાળાઓ જોવા આવી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે જે પ્રકારે ભાજપ એમ કહી રહી છે કે 27 વર્ષની અંદર એમને વિકાસ કર્યો, 10,000 જેટલી સ્માર્ટ સ્કૂલો બનાવી અને 25,000 જેટલી શાળાઓનું સમારકામ કર્યું, આ બધો જે વિકાસ ભાજપે કર્યો એટલે અમે એ વિકાસને માનીએ છીએ કે હા ભાઈ કર્યો છે. એટલે અમારા મનીષ સિસોદિયાજી જે છે ને એ ગુજરાત એટલા માટે આવી રહ્યા છે કે ગુજરાતની શાળાઓ જુએ અને ગુજરાતની શાળાઓમાંથી 5 એવી સારી વસ્તુ લઈને જાય દિલ્હી કે જે દિલ્હીની શાળાઓમાં પણ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. હવે જો ખરેખર ભાજપે આટલું સારું કામ કર્યું હોય તો મારા મત મુજબ ભાજપના કોઈપણ નેતાએ કોઈપણ મંત્રીએ મનીષ સિસોદિયાજીને જોડે રાખીને ગુજરાતની શાળાઓ બતાવી જોઈએ. કેમ? કારણ કે આટલું સારું કામ કર્યું છે અને 5 વસ્તુ જો મનીષ સિસોદિયાજી લઈને સારી જાય તો દિલ્હીની શાળાઓનું સ્તર પણ સારું કરી શકે. એટલે મારું આ બહુ હેલ્ધી માનવું છે આ ચર્ચા ઉપર. અને હું તો તમારા માધ્યમથી કહું છું બધાને, ભાજપના લોકોને પણ એ કહેવા માગું છું કે સાહેબ કાલે અમારા માનનીય મનીષ સિસોદિયાજી આવી રહ્યા છે. હું એવું નથી કહેતો કે તમે તમારા શિક્ષણ મંત્રીને કહો કે મનીષ સિસોદિયાજીની જોડે ફરે અને એમને શાળાઓ બતાવે. હું એમ કહું છું કે તમે તમારા કોઈપણ નેતા, કોઈપણ પ્રવક્તા અને કોઈપણ કાર્યકર્તાને મનીષ સિસોદિયાજી જોડે મોકલો અને મનીષ સિસોદિયાજીને ગુજરાતની શાળાઓ બતાવવા માટે આમંત્રણ આપો, જેથી કરીને મનીષ સિસોદિયાજી જે પ્રમાણે ભ્રષ્ટ ભાજપ કહી રહી છે કે વિકાસ થયો એ પ્રમાણે ગુજરાતની શાળાઓ જોઈ શકે અને કંઈક 5 વસ્તુ લઈ શકે. બીજી વાત, મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે શિક્ષણ છે ને એ પાયાની જરૂરિયાત છે, એ ક્યારેય રાજકારણનો વિષય ના હોઈ શકે. દિલ્હી મોડલ, પંજાબ મોડલ એ પછીની વાત છે, એ પહેલાં શિક્ષણ મોડલ, આરોગ્ય મોડલની વાત કરતી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી છે. સમજવું પડશે, ગુજરાતની જો આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતની 182 વિધાનસભામાંથી એક વિધાનસભા એવી બતાવો કે જેમાં કોઈ ધારાસભ્યનો છોકરો એ સરકારી શાળામાં ભણતો હોય. બરાબર, 7 વર્ષમાં કામ કર્યું કોને કહેવાય? તો કે દિલ્હીના જે ડેપ્યુટી સીએમ છે માનનીય મનીષ સિસોદિયાજી એ એમ કહી રહ્યા છે કે દિલ્હીની 72માંથી કોઈ પણ વિધાનસભા ભાજપના નેતા નક્કી કરે કે કઈ વિધાનસભાની અંદર તમારે સ્કૂલ જોવી છે. ભાજપ જે વિધાનસભા નક્કી કરે એ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી અને મનીષ સિસોદિયાજી એમને શાળાઓ બતાવે, આ કામ કર્યું કહેવાય. બીજી વાત, દિલ્હીની અંદર 50 કરતાં વધારે વિધાનસભા એવી છે કે જેની અંદર ધારાસભ્યો એટલે વિધાયકો એમએલએના છોકરા સરકારી શાળામાં ભણી રહ્યા છે. તો આ સરકારી શાળાઓ કહેવાય કે જેનું સ્તર ઊંચું આવ્યું છે. ગુજરાતની એક સરકારી શાળા બતાવો કે જેની અંદર મસ્ત મજાનું સ્વિમિંગ પુલ હોય, છોકરાઓ પ્રેક્ટિસ કરી શકે, છોકરાઓ રમી શકે, સરસ મજાનું મોટું મેદાન હોય. શું તમને નહીં ગમે આ બધી સુવિધા જો ગુજરાતના યુવાનોને મળશે તો? મારું છોકરું પણ કદાચ કાલે સરકારી શાળામાં ભણતું હું જોઉં તો શું મને ના ગમે? કેમ ના ગમે? એટલે આ જે ભાજપ જે ભાગી રહી છે શિક્ષણના મુદ્દાથી, તમે જુઓ, હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે શિક્ષણના મુદ્દે અને પેપર ફૂટવાના મુદ્દે કોન્સ્ટન્ટ આજે મારી 8મી ડિબેટ છે અને હું પેનાલિસ્ટ તરીકે બેઠો છું જ્યાં ભાજપના પ્રવક્તા નથી. જો 27 વર્ષમાં એમને એટલું સારું કામ કર્યું છે તો એમના પ્રવક્તા કેમ કાઉન્ટર કરવા નથી આવી શકતા? ઇટ મીન્સ કે શિક્ષણ જેવા, આરોગ્ય જેવા પાયાના મુદ્દાથી આ ભ્રષ્ટ, મહાભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી જે છે એ ભાગી રહી છે. એમને ખાલી સમાજવાદ ઉપર રાજકારણ કરવું છે, ગુજરાતની જનતાને એમને આડા માર્ગે લઈ જવી છે, એટલા માટે એ લોકો આ પાયાની જરૂરિયાતના મુદ્દા ઉપર વાત નથી કરી શકતા.
દિનેશ ભાઈ, ખૂબ પાયાની જરૂરિયાત છે શિક્ષણ, પરંતુ ગુજરાતની શિક્ષણ નીતિને લઈને હાલ જે તૂતું મેમે થઈ રહી છે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા આપ કયા પ્રકારે જુઓ છો? મેં આ પહેલાં પણ કીધું અને હજુ પણ કહું છું કે પ્રાઇવેટીકરણમાં શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે. ગુજરાતમાં સામાન્ય પરિવારનો કોઈ પણ દીકરા દીકરીને ભણાવવા માટે શું એની પરિસ્થિતિ હોય છે એ તમારે નીચેના વર્ગમાં જઈને જોવું જોઈએ. સામાન્ય વર્ગનો વ્યક્તિ 10,000 રૂપિયા મહિના કમાતો હોય અને એને 50,000 કે 25,000 રૂપિયા ફી ભરવી પડે ક્યારે પરવડે નહીં. શિક્ષણ પાયાની જરૂરિયાત છે અને ગુજરાતના શિક્ષણ મંત્રીએ, હું તો એવું કહું છું કે આમંત્રણ આપીને શિક્ષણ મંત્રીને, બધા રાજ્યના શિક્ષણ મંત્રીઓને બોલાવવા જોઈએ જો વિકાસ થયો હોય તો, અને કદાચ ન થયો હોય તો એમાં ખોટું પણ શું છે? તો તમે આવીને સ્વીકારી લો ને કે ભાઈ નથી થયો ને અમે હવે પ્રયાસ કરશું. તો તમારે મોડલ જોવા જવા જોઈએ, જેમ આપણે કોઈ પણ યોજનાઓના મોડલ જોવા જઈએ છીએ, પ્રાકૃતિક ખેતી છે કે આ છે, બધું જ ઇન્ડસ્ટ્રીને આપણે ફોરેનથી અહીંયા બનાવીએ છીએ, શું કહેવાય, આવડું બિઝનેસ મીટ બનાવે છે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત, તો એમાં શિક્ષણવાળાને બોલાવવા જોઈએ કે ભાઈ અમારે શિક્ષણ જોઈ લો જરા, અહીંયા કોઈ રોકાણ કરવા માગે છે કે નથી માગતું. આ તમામ વસ્તુમાં જો ભારત બીજા રાજ્યમાંથી અહીંયા રોકાણ કરવા આવે ગુજરાતની સરકારી સ્કૂલોમાં, તો પણ એ પણ ગુજરાત માટે ગૌરવની વાત છે. એટલે શિક્ષણ મંત્રી ભાગવાના બદલે એને સાથે લઈને ચાલે તો એ ગુજરાત માટે પણ સારું રહેશે અને ગુજરાતના લોકો માટે પણ સારું રહેશે. અને એકચ્યુઅલી હું તો એવું કહું છું કે કોઈ પણ મુશ્કેલી હોય, કદાચ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એને કરી દેવી જોઈએ કે ભાઈ અમે નથી કરી શક્યા, હવે કરી દઈશું, બરાબર. પણ ભાગવાની અને ખોટા બીજા સાચા માણસોને ખોટા સાબિત કરવાની જે પદ્ધતિ સરકારમાં અત્યારે રહી છે, સરકાર અત્યારે બે જ વાત ઉપર ચાલી રહી છે ને, અહમમાં ચાલી રહી છે કે અમને કોઈ હરાવી ના શકે. સામે વિપક્ષ એટલો બધો નબળો પડી ગયો છે કે વિપક્ષની કોઈ કાર્યવાહીને લઈને આજે વિપક્ષ કંઈ કામ કરી શકતો નથી. નહીં તો હું એવું માનું છું કે યુવરાજસિંહ હોય, દિનેશ બાંભણિયા હોય કે કેટલા પણ ગામના ગુજરાતના આગેવાનો જે યુથ લીડરો લડી રહ્યા છે, એના બદલે આ વિપક્ષની કામગીરી અત્યારે યુવાનો કરી રહ્યા છે. ધર્મેશભાઈ, આપનું મત જાણવા માગું છું, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો? સરકારી શાળાઓની વાત કરીએ, શિક્ષકોની ઘટ હોય, ફી વધારો હોય, ખાનગીકરણ હોય, શું મત આપનો? જુઓ, સરકારની નીતિ બહુ સ્પષ્ટ રહી છે કે કેમ કરીને સરકારી શાળાઓ નબળી પડે, એમાં વિદ્યાર્થી ઓછા થાય, અને એ ઓછા થાય તો જ ખાનગીકરણને પ્રોત્સાહન મળે. અને ખાનગીકરણની જે સ્કૂલો કોલેજો છે તમે જોઈ લો, એ કોના નેતાઓની છે? મોટાભાગે સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓની સ્કૂલો અને કોલેજો છે. હવે એ સ્કૂલ અને કોલેજોને પરમિશન કઈ રીતે મળે છે, કોને મળે છે, એમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે, અને એ ભ્રષ્ટાચારનું વળતર વાલીઓ એ ઊંચી ફી આપીને ચૂકવે છે. તમે જુઓ, હમણાં જ છેલ્લા 4-5 દિવસના મીડિયા અહેવાલોમાં છે એ અમદાવાદની ઘણી બધી સ્કૂલની ફી, જે કોરોના કાળ દરમિયાન સ્કૂલો બંધ રહી છે, ઘટવી જોઈએ, એની જગ્યાએ ફી વધારો કર્યો છે. તમે વિચાર કરો કે આ કોરોના કાળમાં ફી વધારો કરવાનો હોય કે વાલીઓને રાહત આપવાની હોય? એટલે આ જે સ્કૂલ બંધ કરવાની વાત છે, શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, સુવિધાનો અભાવ છે, પાણી નથી સ્કૂલોમાં, કેળવણી નિરીક્ષકોની કમી છે, ને કેટલી બધી જે બી કમી છે આપણે બધા આંકડાથી બહુ વાકેફ છીએ. પરંતુ આની પાછળનું કારણ આપણે સમજવું જોઈએ કે સરકારની મનસા હોય તો બધું જ થઈ શકે છે. શા માટે સરકાર સારામાં સારી સ્કૂલો નથી ખોલતી? તમે જુઓ કે 182 આપણા ધારાસભ્ય છે ગુજરાતના, તો એના આવાસોમાં કોઈ દિવસ તમે કમી જોઈ કે 182 ધારાસભ્યમાંથી 10 મકાનો છે ઓછા પડે છે? કોઈ દિવસ આ વસ્તુ આપણે માર્ક કરી કે નેતાઓની જે પોતાની ફેસિલિટી છે એમાં કોઈ ઘટાડો થતો નથી? તો સામાન્ય માણસની જ્યારે કંઈ પણ વાત આવે તો એની વસ્તુમાં હંમેશા ઘટાડો થાય છે. એટલે આ બહુ સમજવાની વાત છે. અને જે હમણાં સિસોદિયાજી અને આપણા માનનીય જીતુભાઈ વાઘાણીની જે વાત થઈ, તો ભારત એક ગણરાજ્ય છે, રાજ્યોથી બનેલો દેશ છે, તો આ રાજ્યો વચ્ચેની સારી સ્પર્ધા શા માટે ના થાય? કોઈ એક રાજ્ય છે એ કોઈ સારી સ્કૂલ બનાવે છે, કોઈ એક રાજ્ય છે સારામાં સારું પર્યટન બનાવે છે, કોઈ એક રાજ્ય છે એના ત્યાં બીજી કોઈ સુવિધાનો સારામાં સારો, તો શા માટે આપણે એકબીજામાંથી ના શીખીએ? અને શા માટે આપણે સમયનો અભાવ છે? ડોક્ટર નિકુલભાઈને બી સાંભળી લઈએ, તેમનો મત બી જાણી લઈએ, સમયનો અભાવ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ દેશની અંદર શિક્ષણની જ્યારે સ્થાપના કરી તો સરકારી સ્કૂલો, ગ્રાન્ટીડેડ શાળાઓ, જે સરકારી યુનિવર્સિટીઓની એટલી બધી સ્થાપના કરી કે અમારા જેવા ગરીબ બાળકો હું એક ગામડામાંથી આવીને અભ્યાસ કરીને આજે પીએચડી જેવો અભ્યાસક્રમ એક સામાન્ય ફીમાં ભણીને આજે સ્વરોજગાર કરીને બેસીને નોકરી કરી રહ્યો છું. પણ જે રીતના તમે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર જે વિધાનસભા કસે બોલવા તૈયાર નથી, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધારાસભ્યો શ્રીઓ દ્વારા જે સવાલો પૂછવામાં આવે છે અને એ સવાલોના જવાબમાં ના છૂટકે આ સરકારને જવાબ આપવો પડે છે. અને હું કહેવા માંગીશ તમારા થકી પ્રજાને કે કોંગ્રેસે હંમેશા લોકોના પ્રશ્નોના જવાબ વાચા આપી છે. અને વિધાનસભાની અંદર તમે જુઓ કે જે રીતના આંકડાઓ બહાર આવી રહ્યા છે એના લીધે લોકોને આજે ખબર પડી રહી છે કે શિક્ષણની અવદશા થઈ ગઈ છે. હું કહીશ કે વિધાનસભામાં 11 પ્રાઇવેટ યુનિવર્સિટીને બિલ બહાલી આપવામાં આવી,
તો હું તો કહું છું કે મારા માનનીય મુખ્યમંત્રી એક સરકારી યુનિવર્સિટીની સ્થાપના કેમ ના કરી શક્યા? આપણે જોઈએ છે કે ઓરડાઓની ઘટ છે. હમણાં સરકાર ખૂબ રંગે ચંગે બોલીને કહે છે કે 7,500 કરોડ રૂપિયાની વર્લ્ડ બેંક જોડેથી અમે ગ્રાન્ટ લઈએ છે અને 37,000 ઓરડાઓનું અમે સમારકામ કરીશું. તો હંમેશા સરકાર શિક્ષણથી દૂર રહી છે અને કોઈ મોડલની કોંગ્રેસે બતાવવાની જરૂર નથી. કોંગ્રેસે તો આ દેશને શિક્ષણની નીવ નાખી છે અને લોકોને એક લેવલ ઉપર લઈ આવ્યા છે, નોબેલ પ્રાઇઝ અપાવડાયું છે. તમે દેશ વિદેશની અંદર જુઓ કેટલા ત્યજજ્ઞો આપ્યા છે, IITs આપી છે, IIMs આપ્યા છે. તો હું તો કહું છું કે કોંગ્રેસે હંમેશા નાનામાં નાના વ્યક્તિને જોડે રાખીને એને શિક્ષણ આપવાની અને સમાજને ઉપર આવવાની. સમયનો અભાવ છે, ચર્ચા અહીં સમાપ્ત કરવી પડશે. એસટી ઓબીસી તમામ વર્ગને જોડે લઈને શિક્ષણ આપવાની. મિહિરભાઈ, પ્રફુલભાઈ, ધર્મેશભાઈ, નિકુલભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. અને ખાસ કરીને આ શિક્ષણ નીતિની આજે જે વાત કરી, વાસ્તવિકતા આપણા સૌ કોઈની સામે છે. સરકારી શાળાઓની શું સ્થિતિ છે તે પણ આપણી સૌ કોઈની સામે છે. સત્ર દરમિયાન પણ જે આંકડા સામે આવ્યા હતા ખૂબ જ ચોંકાવનારા હતા. માત્ર હવે આશા એક જ રાખી શકીએ કે સરકારી શાળાઓની જે સ્થિતિ છે સુધરે, આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓ છે તે રાજકારણનો વિષય ન બને. અત્યારે ચર્ચામાં બસ આટલું મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.